બાર દોસ્તો, સાકરનો સોદ્ધાર ના સ્વાધ્યાયમાં ત્રીજી સૂચના છે, આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તા લેખન કરો. અને શીર્ષક અહીં આપ્યું છે સંપ ત્યાં જંપ. તો બાર દોસ્તો, આ વાર્તા તો આપણને આવડતી જ હશે, પરંતુ તેમ છતાં આપણે આ વાર્તાનો આસ્વાદ લઈએ. નાનકડું એક ગામ હતું. ગામની ફરતે ખુલ્લા ખેતરો હતા. ગામમાં નાનકડું એક તળાવ હતું. તેની પાળ ઉપર રામભાઈ એક ઝૂંપડી બનાવીને રહેતા હતા. ગામની જમીન થોડી નીચાણવાળી હતી. ત્યાં એક ઘરમાં મણીબાઈ રહેતા હતા. બંને એકલા જ રહેતા હતા. ઉનાળામાં જ્યાં પવન થંભી જાય ત્યાં ગામમાં ખૂબ જ ગરમી થાય, બફારો માંજા મૂકે. રામભાઈ અને મણીભાઈએ આનો એક સુંદર ઉપાય શોધી કાઢેલો. ઉનાળાના 3-4 મહિના મણીભાઈ રામભાઈની ઝૂંપડીએ રહેવા આવે માટે ચાલ્યા જાય, અને બંને જણા દિવસે પોતપોતાના કામ કરે અને રાત્રે સાથે આનંદથી સૂઈ જાય. જ્યારે ચોમાસું શરૂ થાય, પવન ફૂંકાય, ત્યારે ઝૂંપડી આ બધું સહન ન કરી શકે, એટલે ચોમાસામાં રામભાઈ નીચે ગામમાં મણીભાઈને કે રહેવા ચાલી જાય. આમ બંને મિત્રો આનંદથી ત્યાં સાથે રહે, અને બંને વચ્ચે સંપ હતો એટલે બંનેને ફાયદો થયો. એકને ચોમાસામાં મુશ્કેલી નહીં અને બીજાને ઉનાળાની ગરમીની પરવા નહીં. તો આ રીતે આપ પણ આવી એક વાર્તા લખી શકો.